أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم سروي المؤمنين والمؤمنات وحالا بچاو السلام عليكم ورحمة الله وبركاته تمنی یاد چھے کہ جنگ خندق ماں ایک ایوو سلطہ ہتو કે જેનું નામ હતું અમ્ર ઇબ્ને અબ્દીવુદ અને તેનાથી બધા ડરતા હતા. તમને ખબર છે કે ખંદકમાં એક મોટી ખાડ ખોદવામાં આવી હતી અને જ્યારે અમ્ર આ ખાડને ઠેકી અને મુસલમાનોના કોમાં જ્યારે આવે છે તો એ મુસલમાનોને ડરાવે છે. જે મુસલમાનોના તંબુ હતા તેમાં છરાથી ચીરચીર કરે છે અને રારું પાડે છે કે કોણ છે કે જે મારી સાથે લડવાને તૈયાર છે. બધા મુસલમાન ડરે છે કેમ કે આ એવો સિપાહી હતો કે જેનાથી બધા બીતા હતા, તો બધા મુસલમાનો ડરે છે તેનાથી. જ્યારે કોઈ જવાબ નથી આપતું ત્યારે પૈગંબરે ઇસ્લામ પૂછે છે કે કોણ છે કે જે આની સાથે લડવા માટે તૈયાર છે. ત્યારે ઇમામ અલી ઊભા થઈને કહે છે કે હું છું, હું તૈયાર છું, તેની સાથે હું લડીશ. પછી તમને યાદ છે કે ઇમામ અલી અલેસલામ અમ્ર ઇબ્ને અબ્દવુદને ખતમ કરી નાખે છે. અમ્રની એક બેન હતી જે બેઠી હતી બધા આ બધા લશ્કરોની સાથે અને પોતે જમી રહી હતી, પોતે ખાતી હતી અને એમ વિચાર કરતી હતી કે હમણાં પાછો મારો ભાઈ આવશે અને ખાટશે, જીતીને પાછો મારો ભાઈ આવશે. એ વાકમાં એક શખ્સ તેની બાજુમાં આવે છે અને તેને કહે છે કે ખરાબ સમાચાર છે. પોતે અજબ થાય છે અને પૂછે છે તમે શું કહેવા માંગો છો? તો એ શખ્સ કહે છે તમારા ભાઈને મારી નાખવામાં આવ્યું છે, તમારા ભાઈનું ઇન્તેકાલ થઈ ગયું છે. જ્યારે તેને ખબર પડે છે તો પોતે અજબ થાય છે, પરેશાન છે, કે છે મારો ભાઈ? તમે કહો છો કે મારો ભાઈ ગુજરી ગયો છે? મારો ભાઈ કે જે સિંહની સાથે લડતો હતો, મારો ભાઈ કે જે જંગલી જાનવરો સાથે લડતો હતો, કોણ એવો સિંહ છે કે જે મારા ભાઈને કતલ કર્યો છે? તો જવાબમાં કહેવામાં આવે છે કે એક જવાન જેનું નામ છે અલી ઇબ્ને અબી તાલિબ. હવે બેન છે, બેન એકદમ જ ઉદાસ થાય છે, લડવા લાગે છે અને પછી પોતે તેના ભાઈના શરીરના બાજુમાં જાય છે, ત્યાં બેસી અને કેટલું રડે છે અને પછી ઓચિતતાની પોતે ઊભી થઈ જાય છે અને તેના ચહેરામાં મુસ્કુરાય છે, પોતે સુરીર કરે છે અને પછી પોતે બધાની સામે જોઈને કહે છે કે એ લોકો, જોશ જોશથી એલાન કરે છે. પોતે કહે છે એ લોકો, મારા માટે એક માન છે કે અબુ તાલિબ અલેસલામ નો ફરઝંદ મારા ભાઈને કતલ કર્યો છે. એક જાતનું ઓનર છે કે અબુ તાલિબના ફરઝંદ મારા ભાઈને માર્યો છે. કેમ કે મારો ભાઈ જ્યારે કોઈની સાથે લડતો હતો તો તેની મોર પોતે કન્ડિશન કરતો હતો, તેની સાથે તેને કહેતો હતો કે જો તું મને મારી નાખ તો એક કામ કરજે, એક મારું કામ કરજે, એક મારી વસિયત છે કે જે મારું બુકલીએ છે, જે મારું શિલ્ડ છે, તેને તું પાછો, તેને તું ના લેજે, તેને તું ના લઈ લેજે. કેમ કે આ શિલ્ડ જે છે, આ બુકલીએ જે છે, એ મારા પરદાદાનું હતું, તો હું ચાહું છું કે આ બુકલીએ અમારા કુટુંબની અંદર રહીએ. અને હું જોઉં છું, આ બેન કહે છે, હું જોઉં છું કે આ બુકલી જે છે
તે યાં જ છે, તે મારા ભાઈના શરીર ઉપર છે, સહી સલામત છે. એટલે એમાંથી મને ખબર પડે છે કે આબુ તાલીબનો જે દીકરો છે તે ફકત તેના રબ માટે, ફકત તેના ખુદા માટે લડે છે. પણ કેમ કે જો પોતે તેના નફ્સ માટે, પોતા માટે જો પોતે લડતો હોત તો જેવી રીતના બીજા લોકો આ ભૂકલીને ઉપાડવામાં સૌથી જલ્દીથી તે લોકો આને ઉપાડી લેત, તે લોકો તેને આગતે આને ખેંચી લેત. પણ હું જોઉં છું કે અબુ તાલીબનો ફરઝન આમ નથી કર્યો. તો એમાંથી હું સમજું છું કે અબુ તાલીબનો ફરઝન જે છે તે બીજા જેવો નથી. મોમિનો, તમને ખબર છે કે તે વખતમાં જ્યારે માણસો મેદાનમાં જતા હતા, જ્યારે માણસો જંગ કરવા જતા હતા, તો એવા હથિયાર લઈ જતા હતા, એવા એવા બુકલીએ પહેરતા હતા કે જે એકદમ જ મોંઘા હતા, જે એકદમ જ કિંમતી હતા. અને જ્યારે તે લોકો ગુજરી જતા હતા, જો તે લોકો આ મેદાનમાં મરી જતા હતા, તો જે તે લોકોને મારતું હતું તે આ આર્મ્યુર અને આ હથિયારને લઈ લેતા હતા અને તે લોકો આ હથિયાર ઉપર કબજો કરતા હતા. કેમ કે આ હથિયાર એકદમ જ મોંઘા હતા અને સાથોસાથ એક જાતનું ઓનર હતું, એક જાતનું માન હતું તે લોકો માટે, કે લોકોને બતાવતા હતા કે જો અમે આને મારી અને આ આ અમે વસ્તુઓ તેના પાસેથી લઈ લીધા છે. અને આ હથિયાર જે છે તે એકદમ જ કિંમતી હતા, તેનાથી તે લોકોને એકદમ જ પૈસો મળતો હતો. ફકત ઇમામ અલી અલૈહિસલામ એવા હતા કે તે લોકો કે તેને આ બધી મિલકિયત જે હતી, આ દુનિયાનું માલ જે હતું તેને તેના તેને કાંઈ પણ પડી નહોતી, તેને કાંઈ પણ તેના ઉપર એતેરે નહોતું. જ્યારે પોતે મેદાનમાં જતા હતા તો આ બધી વસ્તુને એને જરાય એતેરીસે જ નહોતી થતી. પોતે જે પણ કરતા હતા ફકત ને ફકત અલ્લાહ સુબહાનહુ વ તઆલાને રાજી કરવા માટે કરતા હતા, ફી સબીલિલ્લાહ કરતા હતા. દોસ્તો, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની બારગાહમાં દુઆ કરીએ, ઐ અલ્લાહ અમને પણ હરેક કામ ફી સબીલિલ્લાહ કરવાની તૌફીક આપ. એવી રીતના કર કે જે પણ અમે કામ કરીએ ફકત ને ફકત તને ખુશી કરવા માટે, તને પ્લેઝર કરવા માટે અમે કરીએ. ઐ અલ્લાહ અમારી મદદ કર કે હર હંમેશા અમારી નિયત પા કરીએ. ઇલાયામીન રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંત સમીઉલ અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.